લોક રક્ષક ભરતી બોર્ડ, પોલીસ કોન્સ્ટેબલ તથા જેલ સિપાઈ પરીક્ષા માટે ઉપયોગી એવા ભારતીય ફોજદારી કાર્યરીતિનો કાયદો એટલે કે ક્રિમિનલ પ્રોસિડ્યુર કોડ, જેના 25 જેટલા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની આજે ચર્ચા કરીશું એક્ઝામ રિલેટેડ. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, મારું નામ સુરત, મારી ચેનલ સુરત દરજીમાં તમારા સૌનું સ્વાગત છે. તો ચાલો સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરીએ. ભારતીય ફોજદારી કાર્યરીતિનો કાયદો એટલે કે ક્રિમિનલ પ્રોસિડ્યુર કોડ એટલે કે CRPC, કે જે 1973 રોજ લાગુ કરવામાં આવ્યો હતો. પહેલો પ્રશ્ન જોઈએ, ભારતીય ફોજદારી કાર્યવાહીમાં કઈ કલમમાં વ્યાખ્યાઓ આપેલી છે? તો કલમ 2 ની અંદર. બીજો પ્રશ્ન જોઈએ, ફોજદારી કોર્ટના વર્ગોની કલમ, તો એ કઈ કલમ? તો કલમ 6. પ્રશ્ન 3 જોઈએ, સેશન્સ કોર્ટ, તો સેશન્સ કોર્ટ વિશે કઈ કલમ? તો કલમ 9. પ્રશ્ન 4 જોઈએ, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટોની કોર્ટો એના વિશે ક્યાં વાત છે? તો કલમ 6 ની અંદર. પ્રશ્ન 5 જોઈએ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, તો કઈ કલમ? તો કલમ 20. પ્રશ્ન 6 જોઈએ, પબ્લિક પ્રોસિક્યુટર, તો કઈ કલમ? તો કલમ 24. પ્રશ્ન 7 જોઈએ, બાળ ગુનેગારોની બાબતમાં હકુમત અંગેની જોગવાઈ એટલે કે કઈ કલમ? તો કલમ 27. પ્રશ્ન 8 જોઈએ, ખાનગી વ્યક્તિની ધરપકડ કરવાની સત્તા કઈ કલમની અંદર છે? તો કલમ 43ની અંદર. પ્રશ્ન 9 જોઈએ, ગુનેગારની ધરપકડ કરવાની રીત કઈ કલમની અંદર? તો કલમ 46. પ્રશ્ન 10, સમન્સની વ્યાખ્યા, તો કઈ કલમ? કલમ 61. પ્રશ્ન 11 જોઈએ, સરકારી નોકર ઉપર સમન્સની બજવણી કરવી, તો કઈ કલમ? તો કલમ 66. 12મો પ્રશ્ન જોઈએ, નાસી ગયેલ વ્યક્તિ માટે જાહેરનામું, તો એ કઈ કલમમાં છે? તો કલમ 82ની અંદર. પ્રશ્ન 13 જોઈએ, પોલીસ અધિકારીની ચોક્કસ મિલકત જપ્ત કરવાની સત્તા કઈ કલમમાં છે? તો કલમ 102માં. 14મો પ્રશ્ન જોઈએ, CRPC મુજબ ભરણ પોષણની રકમમાં ફેરફાર કરવાની જોગવાઈ કઈ કલમમાં છે? તો કલમ 127માં. 15મો પ્રશ્ન જોઈએ, તો CRPC કલમ 93માં શું જોગવાઈ છે? તો સર્ચ વોરંટની જોગવાઈ છે, કલમ 93ની અંદર. પ્રશ્ન 16 જોઈએ, વગર વોરંટે ધરપકડ કરવા માટે પોલીસ અધિકારી કઈ કલમનો ઉપયોગ કરશે? તો કલમ 41નો. પ્રશ્ન 17 જોઈએ, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના ફેસલાઓ અંગે કઈ કલમમાં જોગવાઈ છે? તો કલમ 355માં. પ્રશ્ન 18 જોઈએ, કારણ વગર પકડવામાં આવેલ વ્યક્તિને વળતર આપવા અંગેની જોગવાઈ કઈ કલમની અંદર છે? તો કલમ 358માં. પ્રશ્ન 19 જોઈએ, સેશન્સ જજની ફેર તપાસની સત્તાની જોગવાઈ કઈ કલમમાં છે? તો કલમ 399માં. પ્રશ્ન 20 જોઈએ, વધુ તપાસ કરવાનો કે વધારાનો પુરાવો લેવાનો આદેશ આપવાની સત્તા કઈ કલમમાં જણાવેલી છે? તો કલમ 367માં. પ્રશ્ન 21 જોઈએ, CRPC મુજબ પોલીસ કઈ કલમ દ્વારા સાક્ષીઓની તપાસ કરી શકશે? તો કલમ 161. પ્રશ્ન 22 જોઈએ, રેફરન્સ ફક્ત કોને કરી શકાય? તો રેફરન્સ ફક્ત હાઈકોર્ટને કરી શકાય. 23મો પ્રશ્ન જોઈએ, ચાર્જશીટ એટલે કે તહમતનામાના પ્રથમ વિભાગમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? તો ગુનાનું નામ, સ્થળ 24, આગોતરા જામીન એટલે કે કલમ 438, મંજૂર કરવાની સત્તા કોની પાસે છે? તો એ સેશન્સ અને હાઈકોર્ટ પાસે. પ્રશ્ન 25 જોઈએ, તો એડિશનલ સેશન્સ જજ કેટલી સજા ફરમાવી શકે? તો કાયદામાં જોગવાઈ મુજબ કોઈ પણ સજા તે ફરમાવી શકે છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો, અને મારી ચેનલ પર નવા હો તો વિડીયોની નીચે લાલ કલરનું બટન હશે તે પ્રેસ કરી મારી ચેનલ સુરત દરજી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં મને જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.